ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોય અને દારૂડિયાઓ જાહેર માર્ગ ઉપર દારૂ પીની જાહેરમાં જ પ્લાસ્ટિકનું નિકાલ કરતા હોય, જેના પગલે મોટી માત્રામાં દેશી દારૂની ખાલી પોટલીઓને જોઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને દેશી દારૂનું દૂષણ દૂર કરવાની માંગ સાથે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામે બસ સ્ટેન્ડ ઉપર મોટા પ્રમાણમાં લોકોને દેશી દારૂ સેવન કરી ખાલી દેશી દારૂની પોટલી નજીકમાં જ ફેંકી દેતા હોય, જેના પગલે મોટી માત્રામાં દેશી દારૂ ઠાલવીનો જથ્થો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને નજીકના લીંબુ છાપરી અને ધોબી તળાવ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. આ વિસ્તારમાંથી દેશી દારૂનું દૂષણ દૂર કરવાની માંગણી સાથે સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સ્થાનિક બી ડિવિઝન પોલીસને પણ જાણ કરી હતી અને ડિસ્ટાફે સ્થળ પર દોડી આવી દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોઈ તેઓએ પણ આજુબાજુમાં તપાસ આરંભી હતી. આ જો ભરૂચ એપીએમસીની બાજુમાં અહીં પહેલાં પેટ્રોલ પંપ પાસે રોડની ઉપર હજારો જેટલી આપણે દારૂની પોટલીઓ અને એક દારૂનો બોટલ અહીંયા પડેલો છે. અમે એક જાગૃત નાગરિક તરીકે આ બાબતે જોયું કે અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે. રોજના 400-500 બાળકો અહીંયા ટ્યુશન મેળવેલા છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે અને જે લઠ્ઠાકાંડ બને એમાં ઘણા લોકોના જીવ ગયેલા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં અને એસપી ઓફિસની મેદાનથી 3 કિલોમીટર દૂર આ ઘટના બનેલી છે. અહીંયા પાછળ એક સજ્જન સલીમભાઈ ઈટવાલા જેવો નામાંકિત વ્યક્તિ છે, એમના બંગલાના ગેટ પાસે આ દારૂના આટલા આટલા મોટી પોટલીઓ નાખેલી છે. આ વિસ્તાર શું પોલીસની કોઈને ઢાક નહીં મને એવું લાગે, એટલે હું ભરૂચના એસપીસી લીલા પેનલ પાટીલને અપીલ કરું છું કે તાકીદે લીંબુ છાપરી અને ધોબી તળાવ વિસ્તારમાં જે દારૂ વેચાય છે એને બંધ થવો જોઈએ, નહીં કે આ વિસ્તારનું યુવાધન ખતમ થઈ જશે. આજે હજારો બાળકો અહીંયા ટ્યુશન લેતા હોય અને એ જ જગ્યા પર ખુલ્લેઆમ જો દારૂ વેચાતો હોય તો આ બુટલેગરો અને પોલીસનો ખોફને ડરે એવું સાબિત થયેલું છે. અને રાજ્યના ગૃહમંત્રી હંસ સજુ સાહેબને પણ કહે કે તાકીદે ભરૂચના આ વિસ્તાર ઉપર ધ્યાન આપે, નહીં તો અહીંયા પણ મોટો લઠ્ઠાકાંડ સર્જાય એવી ઘટનાનું નિર્માણ થશે એવી અમને દહેશત છે. તો આ બાબતે તાકીદે બી ડિવિઝન પોલીસ એક્શનમાં આવી ને તમામ દારૂજાઓને પકડીને એમને જેલના સરિયા પાસે ઢકેલવા જોઈએ ને કાયમ માટે દારૂબંધી થાય એવી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, ભરૂચ.